શહેરમાં હજી લોકો તંદુરસ્તી પ્રત્યે સભાન છે, યોગાસન કરે છે, જીમમાં જાય છે, કસરત કરે છે, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરે છે, આપણે ત્યાંનો સદંતર અભાવ છે. શહેરના લોકોએ ગામડું છોડ્યું તો ગામડું બી ગામ છોડીને જતું રહ્યું. કે પાછું લાવવું એ આપણી જવાબદારી છે, પાછું લાવવું કે અહીંયા જ ગામડું ઉભું કરવું એ આપણે જોવાનું છે. જીવનશૈલીમાં બદલાવ લાવવાથી તેની અસર સંબંધ, શરીર, મન અને તંદુરસ્તી ઉપર પડે છે. આ જીવનશૈલીમાં બદલાવ લાવવો અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું એટલે સારા પુસ્તકોનો સત્સંગ કરવો અને ગાર્ડન થકી પ્રકૃતિની નજીક રહેવું. તો આ સ્વસ્થ સમાજ એટલે શું? એક ઉપાસક પોતાના સ્થળે ઉભા થઈ અને સન્માન કરીશું, પોતાની જગ્યાએ ઉભા થઈ અને સન્માનને સન્માનિત કરીશું. આ સન્માન એ કોઈ વ્યક્તિનું નથી, આ સન્માન સેવાનું છે, આ સન્માન સમર્પણનું છે, આ સન્માન ત્યાગનું છે. તેન પ્રત્યેન ભૂંધી સાહા કાર્ય ચાલુ રાખીશું. શ્રેષ્ઠ વર્ષા થઈ રહી છે, લોકો આશીર્વાદ આપી રહ્યા છે. સભ્ય શ્રી રસીલાબેન ઉપસ્થિત થયા આગળ અત્રે આવે. કે જેમને ડાયાબિટીસ છે, આજે સાંજે હરિયા સાહેબ રિપોર્ટ કરાવજો, આમાંથી 5 ગણા આંકડા વધી જશે. ડાયાબિટીસ, બીપી અને કેન્સર, અમારું મેડિકલ ક્ષેત્રે જે રિસર્ચ કરે છે, ઇન્ડિયાની અંદર ICMR નામની સંસ્થા છે, એમણે 2012 થી 2015 ની વચ્ચે ઇન્ડિયાના સૌથી મોટા 14 સ્ટેટ અને 57,000 ગામડા એનો અભ્યાસ કર્યો અને ચોંકાવનારું નિવેદન એ હતું કે શહેરના અમીરો કરતા ગામડામાં ડાયાબિટીસ, બીપી અને કેન્સરનું પ્રમાણ ખૂબ ઝડપથી વધે છે. શહેરમાં એ 7.5% દરથી, ગામડામાં એ 30% દરથી. ગામડામાં તો ચોખ્ખી હવા હોય, પાણી હોય, ગુણવત્તાસભર ખોરાક હોય, આ માત્ર ભ્રમ છે. ખુલ્લી હવા હોય, પવન હોય, થોડાક અંશે ગ્રીનરી હોય,